સમાચારમાં આગળ વાત કરીએ તો મહીસાગરથી બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. મહીસાગરના બાલાસિનોરમાં કુવામાં કેમિકલ યુક્ત પાણી, એ બોડેલી ગામે કુવામાં કેમિકલ યુક્ત પાણી આવતા રોષ ફેલાયો હતો. બોડેલી ગામમાં કુવામાં કેમિકલ યુક્ત પાણી આવતા રોષ ફેલાયો. સરપંચના પતિના કુવામાં કેમિકલ યુક્ત પાણી આવતા તંત્રને જાણ કરવામાં આવી હતી. બોડેલી ગ્રામ પંચાયતમાં આવેલી છે વેસ્ટ કેમિકલ ડમ્પિંગ સાઇટ. કેમિકલ યુક્ત પાણી એ ભૂગર્ભમાં ઉતરતા ત્રણ કુવામાં કેમિકલ યુક્ત પાણી આવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. પાણીના સેમ્પલ લેવા તથા કંપની સામે કાર્યવાહી કરવા પણ માંગ કરાઈ રહી છે. બોડેલી ગ્રામ પંચાયતમાં આવેલી આ વેસ્ટ કેમિકલ ડમ્પિંગ સાઇટ, કેમિકલ પાણી એ ભૂગર્ભમાં ઉતરતા ત્રણ કુવામાં કેમિકલ યુક્ત પાણી આવ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. પાણીના સેમ્પલ લેવા તથા કંપની સામે કાર્યવાહી કરવા માંગ કરવાઈ રહી છે. મહીસાગરના બાલાસિનોરમાં કુવામાં કેમિકલ યુક્ત પાણી, જેને લઈને ફરિયાદ. બોડેલી ગામમાં કુવામાં કેમિકલ યુક્ત પાણી આવતા ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો. સરપંચના પતિના કુવામાં કેમિકલ યુક્ત પાણી આવતા તંત્ર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો. મારા ગ્રામ પંચાયત બોડેલી સીમમાં જમીતપુરા સીમની અંદર જે મેસેજ મોર્યા, જે ડમ્પિંગ સાઇડ આવેલી છે તેની અંદરથી જે કંઈક કેમિકલ નાખવામાં આવે છે તે હાલ પૂરતું મારા પોતાના કુવામાં, એટલે કે પરમાર અજીતસિંહ અભયસિંહ સરપંચના પ્રતિનિધિના કુવામાં જો પાણી લાલ પાણી આવેલું છે તો મેં પ્રાંત સાહેબને પણ રજૂઆત કરી છે. તાત્કાલિક ધોરણે કે અમારા કુવાનું સેમ્પલ લે જીપીસીબી ગોધરા હાલોલ તહીં પણ જઈને રજૂઆત કરી આવ્યા છે કે સેમ્પલ લઈ તાત્કાલિક ધોરણે એ અમારા પાણીનું સેમ્પલ લઈ એનું ટેસ્ટિંગ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે. અહીં આગળ અમે અનેક રજૂઆતો કરવા છતાં કોઈ પણ અધિકારી કે પ્રાંત સાહેબ કે કોઈ પણ અધિકારીએ આની યોગ્ય કાર્યવાહી કરેલ નથી. મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં બોડોલી ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા જમીતપુરા નજીક મેસર્સ મુંડિયા એરવાયરો કંપની દ્વારા ડમ્પિંગ સાઇટ 2019ની અંદર શરૂઆત કરવામાં આવી હતી. જ્યારે આ ડમ્પિંગ સાઇટની અંદર વિવિધ જગ્યાએથી કેમિકલ લાવીને ડમ્પ કરવામાં આવે છે, ત્યારે 2021ની સાલમાં આ કંપની દ્વારા વિવિધ કેમિકલો લાવીને ડમ્પ કરવામાં આવતા આસપાસના વિસ્તારો દ્વારા અનેક પ્રકારની રજૂઆતો કરવામાં આવી હતી, અનેક પ્રકારના વિવાદો થયા હતા, અનેક પ્રકારના આંદોલનો થયા હતા. તે છતાં પણ આજ તારીખ સુધી આ કંપની કાર્યરત છે. ત્યારે હાલમાં બાલાસિંદ તાલુકાના બોડોલી ગ્રામ પંચાયતના સરપંચના કુવામાં લાલ પાણી આવી જતા ખુદ સરપંચ ચોંકી ઉઠ્યા હતા. ત્યારે સરપંચના પ્રતિનિધિ દ્વારા બાલાસિંદ મામલતદાર પ્રાંત અધિકારી સહિત જીપીસીબી બોર્ડને રજૂઆત કરવામાં આવી છે. તેજવંત સેવક, TV13 ગુજરાતી, હક્તિ ગુજરાતી, મહીસાગર.